વાપીની મોહન હોસ્પિટલમાં ડોક્ટર મોહન દેવ રમતા રમતા પિન ગળી ગયેલા. ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે રહેતા શ્રમજીવી પરિવારના 3.5 વર્ષના બાળકનું સફળ ઓપરેશન કરી ગળામાં ફસાઈ ગયેલી પિન કાઢી નવજીવન બક્ષ્યું હતું. ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે રહેતા શ્રમજીવી પરિવારના 3.5 વર્ષના બાળક 25 તારીખના રોજ મોહમ્મદ હુસેન રમતો હતો, જેમાં બાળકના હાથમાં પિન આવી ગયું. એ બાળકે મોઢામાં લાગતું હતું, ત્યારબાદ પિન ગળાના ભાગમાં અંદર ચાલ્યું ગયું. ત્યારબાદ બાળકના પેરેન્ટ્સને લઈને સરીગામ હોસ્પિટલ ગયા અને બાળકને એક્સ્ટ્રા કાઢવામાં આવ્યો હતો. પિન બાળકના દેખાતું ન હતું. ત્યારબાદ પરિવારના લોકો ગભરાઈ ગયા હતા અને હોસ્પિટલ દોડી ગયા હતા, પરંતુ પિન કાઢવા માટે કોઈ સફળ ન હતું. ત્યારબાદ વાપીમાં આવેલી મોહન હોસ્પિટલમાં એ બાળકને લાવ્યા હતા અને ડોક્ટર મોહન દેવ બાળકના એક્સરે જોઈને બાળકને તરત ઓપરેશન કરીને ગળામાંથી પિન કાઢી નવજીવન બક્ષ્યું હતું. 25 તારીખના બપોરે 5 વાગે એક કામથી વલસાડ ગયેલો હતો ત્યારે ફોન આવ્યો કે કોઈ છોકરો ગળામાં સેફ્ટી પિન ફસાવીને આવેલો છે. હું હોસ્પિટલમાં આવ્યો, બાળકને જોયું. સરીગામનો મોહમ્મદ નામનો 3.5 વર્ષનો છોકરો હતો અને રમતામાં એમને ગળામાં સેફ્ટી પિન ફસાવી લીધી હતી. ગળામાં સેફ્ટી પિન ગળીને નીચે જઈને અન્નનળીમાં સેફ્ટી પિન ખુલીને ફસી ગઈ હતી. જ્યારે વાલીને ખબર પડી ત્યારે દોડતા દોડતા તે સરીગામના રોટરી હોસ્પિટલમાં ગયા. ત્યાં એનો એક્સરે કર્યો અને એક્સરે કરીને ત્યાંના ડૉક્ટરે મારી પાસે મોકલી આપ્યો. હું વાપીમાં એ લોકો પહોંચ્યા, હું જગ્યા પર હતો નહીં, તો બાજુમાં શિવમ હોસ્પિટલ, પૂજા ENT હોસ્પિટલ, સૂર્ય હોસ્પિટલ 3-4 જગ્યા પર ગયા. દરેકે કીધું કે તે મોહન હોસ્પિટલમાં ડૉક્ટર મોહનદેવ પાસે જવાનું અને કરવાનું, તે જ કરશે. તો એ કરીને પાછા આવ્યા. જ્યારે 5-5 વાગે જોયું ત્યારે ગળામાં છિદ્રો ભાગ ખુલ્લો પડેલો, ખુલ્લી પડેલી સેફ્ટી પિન ફસેલી હતી. છોકરાને તરત વાલીને પરિસ્થિતિ જાણ કરાવી કે છિદ્રો ભાગ ખુલ્લો પડ્યો હોવાથી અંદર અન્નનળીમાં જખમ થયેલી છે અને આપણે સેફ્ટી પિન એક તો કાઢવાનું જોખમનું ભર હોય છે અને બીજું તો હમણાં આપણે નવું કંઈ પ્રોબ્લેમ થયા વગર કાઢીશું તો પણ સેફ્ટી પિનને છિદ્રા ભાગને લીધે ઓલરેડી ગળામાં અન્નનળી ફાટી ગયેલી છે. એટલું સમજાવીને 3-4 દિવસ આગળ નળીથી છોકરાને ખોરાક આપવો પડશે. એટલું વ્યવસ્થિત સમજાવીને છોકરાને બેહોશ કરીને એ ફસેલી સેફ્ટી પિન કાઢી લીધી છે. થોડું અઘરું કામ એટલે હતું કે આપણે સીધું આપણે છિદ્રો ભાગ ખુલ્લો પડ્યો હોવાથી આપણે સીધું ખેંચીને સેફ્ટી પિન બહાર કાઢીએ તો આખી આંધણનળી ફાડીને બહાર નીકળે. તો એનું જે એનું થોડો સ્કિલફુલ પાર્ટ એવો છે કે આપણે પહેલે છિદ્રો ભાગ પકડીને એન્ડોસ્કોપમાં પકડીને અંદર લઈ લેવાના અને પછી સેફ્ટી પિન કાઢવાની. પણ છેલ્લા 30 વર્ષથી હું એ કામ કરતો હોવાથી થોડો અનુભવ છે, થોડો સ્કિલ ડેવલપ થયેલો છે. તો બહુ મુશ્કેલ થયા વગર સેફ્ટી પિન કાઢીને બહાર આવી ગયો છું. આજે એ વાતને 4 દિવસ નીકળી ગયા છે. 4 દિવસ છોકરાને નળી વાટે જ ખોરાક મળે છે